હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? બાળમિત્રો, મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને? બાળમિત્રો, રોજની જેમ આજે પણ તમે લોકો તમારી સાથે નોટબુક અને કંપાસ બોક્સ સાથે રાખીને બેઠા હશો. તો આજે આપણે જે કાંઈ શીખીએ તે શીખતાની સાથે સાથે આપણે લખવાનું છે અને વાંચતા જ પણ જવાનું છે, બરાબર ને? તો ચલો જલ્દી જલ્દી તમારી નોટબુકમાં આજની તારીખ લખી લ્યો, આજનો વાર લખી લ્યો, ત્યાર પછી આપણું ધોરણ એક, આપણા વિષયનું નામ સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. તમને લોકોને ખ્યાલ છે કે આજે આપણે શું શીખવાનું છે? આપણે આગળના લેક્ચરમાં જે શીખ્યા હતા તેમાં હજુ કેટલીક વસ્તુ શીખવાની બાકી છે, બરાબર ને? તો એ જ શીખવા માટે આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ. તો આજે આપણે શીખવાનું છે એ છે જાડી વસ્તુ અને પાતળી વસ્તુ. એટલે કે જાડી વસ્તુ અને પાતળી વસ્તુ વચ્ચેનો જે તફાવત છે એ આપણે શીખવાનું છે. આગળના લેક્ચરમાં આપણે શીખ્યા છીએ કે કઈ વસ્તુ જાડી છે અને કઈ વસ્તુ પાતળી છે, યાદ છે ને તમને લોકોને? જે લોકોએ વિડીયો જોયો હશે, જે લોકોએ હોમવર્ક કર્યું હશે, તેમને ખ્યાલ હશે. તો આપણે શીખ્યા હતા જાડી અને પાતળી વસ્તુઓ. વિવિધ વસ્તુઓમાંથી કઈ કઈ વસ્તુઓ જાડી છે અને એના જ પ્રમાણમાં બીજી કઈ વસ્તુ એવી છે જે પાતળી છે એ આપણે શીખ્યા હતા. તેના નામ પણ આપણે લખ્યા છે. આજે ફરી એક વખત તેનું રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ નવું શીખીશું, બરાબર? તો આજની તારીખ વાર લખ્યો છે તમે, ત્યાં આ સૂચના પણ લખી નાખો, જાડી વસ્તુ અને પાતળી વસ્તુ સારા અક્ષરે લખી નાખો. લખ્યું બધાએ? ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલા આપણે કઈ વસ્તુ જોઈ હતી? અહીં લખ્યું છે જાડું, એટલે કે જાડી વસ્તુ, અને અહીં લખ્યું છે પાતળું એટલે કે પાતળી વસ્તુ, બરાબર? તમારી સામે ચિત્ર છે, તેનું નામ શું છે? પેન, એટલે કે આ લખવા માટેની પેન છે. તે કેવી છે? જાડી છે. પેન તો દેખાવમાં આપણને પાતળી દેખાય છે, પરંતુ તેની સામેનું જે ચિત્ર છે તે છે ટાંકણી, તેને ટાંચણી પણ કહેવાય છે. તો તેના પ્રમાણમાં આ પેન જાડી છે, એટલે પેન અહીં જાડી છે અને ટાંચણી છે તે પાતળી છે. તમે જોઈ શકો છો
ટાંચણી સ્ટીલની હોય છે, આગળથી અણીવાળો ભાગ છે અને પાછળથી ચપટો ભાગ છે। તો ટાંચણીના પ્રમાણમાં પેન છે તે અહીં જાડી છે અને તેનાથી પાતળું કોણ છે ટાંચણી। એટલે આ બે ચિત્રમાં પેન છે તે જાડી છે અને ટાંકણી છે તે પાતળી છે। મેં તમને લોકોને લખાવ્યું હતું કે સૌથી પહેલાં એક બાજુ જાડું લખવાનું અને એ જ લાઇનમાં તેની સામેની બાજુ પાતળું લખવાનું, તેના નીચે આ નામ લખવાના છે, જાડામાં પેન અને પાતળામાં ટાંચણી અને ટાંકણી। ત્યાર પછી આપણે શીખ્યા હતા ફરી પાછું જાડું અને પાતળું। તો તેમાં જાડી વસ્તુમાં કોણ છે? હાથી, બરાબર ને? અને તેની સામે પાતળી વસ્તુમાં કોણ છે? શું નામ છે આ પ્રાણીનું? તો તેનું નામ છે જીરાફ। આ હાથી અને અહીં જીરાફ। હાથી છે તે શરીરમાં જાડો અને મોટો હોય છે, જ્યારે જીરાફ શરીરમાં પાતળું હોય છે। અહીં હાથીની ડોક ખૂબ જ જાડી છે, જ્યારે જીરાફની ડોક છે તે પાતળી અને લાંબી હોય છે, બરાબર? તો હાથીના પ્રમાણમાં જીરાફ છે તે પાતળો છે અને જીરાફના પ્રમાણમાં હાથી છે તે જાડું છે, એટલે કે જાડો છે। તો તમને ખ્યાલ આવ્યો જાડા પાતળામાં? હવે ત્યાર પછી આપણે શીખ્યા એ છે જાડું પાતળું, તેમાં આપણે જોયું પગ। તો આ સૌથી પહેલા પગ કોના છે? તો એ છે હાથીના પગ। તમને ખબર જ છે કે હાથી એટલો જાડો છે એટલે એના પગ પણ કેવા હોય? જાડા જાડા હોય। તેની સામેના જે બીજા પગ છે તે જુઓ કેટલા પતલા પતલા છે, છે ને? આ પગ એટલો જાડો છે, જ્યારે આ પગ તે એકદમ પાતળો છે। તો એ કોના પગ છે? હરણના પગ। એટલે જાડામાં હાથીના પગ અને પાતળામાં હરણના પગ છે। હાથીના પગના પ્રમાણમાં હરણના પગ સાવ પાતળા છે। તો તમે જોઈ શકો છો જાડું પાતળું, બરાબર ને? કોને જાડું કહેવાય, કોને પાતળું કહેવાય એ તમને લોકોને ખ્યાલ છે। ત્યાર પછી આપણે શું શીખ્યા હતા? તો એ છે વાંસ। તમારી સામે જે ચિત્ર છે એ શું છે, શેનું ચિત્ર છે એ? તો તેનું નામ છે વાંસ। અને હવે તે વાંસના પ્રમાણમાં બીજું જે ચિત્ર છે તો એ શું છે? તો એ છે પેન્સિલ। વાંસના જે મોટા મોટા દાંડા હોય છે તે પાતળા હોય છે, પરંતુ અહીં પેન્સિલના પ્રમાણમાં તે જાડો હોય છે અને પેન્સિલ છે તે પાતળી હોય છે। તમે બધા પેન્સિલથી લખો છો એટલે તમને ખ્યાલ જ હોય કે પેન્સિલ છે તે પાતળી છે અને તેના પ્રમાણમાં જાડી વસ્તુ કઈ છે? તો તે છે વાંસ। વાડી ખેતરોમાં આવા વાંસ છે તે જોવા મળે છે। તેનો રંગ કેવો છે? લીલો છે, બરાબર ને? લીલા પીળા રંગમાં આવા વાંસ હોય છે અને તેના પ્રમાણમાં પાતળી વસ્તુ કઈ છે? તો એ છે પેન્સિલ।
પેન્સિલ તો વિવિધ રંગમાં જોવા મળે છે, વિવિધ ડિઝાઇનમાં જોવા મળે છે. તમારા પાસે પણ એવી વિવિધ રંગમાં અને ડિઝાઇનમાં પેન્સિલ હશે, બરાબર ને? તમે આ બધા નામ પણ લખ્યા છે. ત્યાર પછી હવે આપણે જે શીખ્યા એ છે, જાડી વસ્તુમાં અંગૂઠો, બરાબર ને? હાથનું ચિત્ર છે, પરંતુ તેમાં આપણને શું દેખાડ્યું છે? અંગૂઠો. તેના પ્રમાણમાં પાતળી વસ્તુ છે તો એ કઈ છે? તો હાથની આંગળી. આપણા હાથમાં 5 આંગળા હોય છે, તો શું તે બધા એક સરખા હોય છે? ના ના, તે એક સરખા નથી હોતા. નાના મોટા હોય છે, જાડા પાતળા હોય છે. તો 5 આંગળીઓમાંથી સૌથી જાડી જે આંગળી છે એ છે અંગૂઠો, બરાબર? અને પાતળી વસ્તુ છે તો એ છે આંગળી. આંગળીઓમાં પણ સૌથી પાતળી આંગળી છે એ છેલ્લી આંગળી હોય છે, જે આ છેલ્લી આંગળી છે ને, જેને આપણે ટચલી આંગળી કહીએ, એ સૌથી પાતળી હોય છે. તો આ અંગૂઠો છે તે જાડો છે, અને તેના પ્રમાણમાં પાતળી જે વસ્તુ છે તે હાથની આંગળી છે, બરાબર? નીચે નામ પણ લખ્યું છે, અંગૂઠો અને આંગળી. આ નામ કઈ રીતે લખવાના છે એ તમે જોઈ લ્યો, અને તમારી નોટમાં પણ લખવાનું છે. ત્યાર પછી આપણે શું શીખ્યા હતા? તો એ ચિત્ર તમારી સામે છે. આ ચિત્રમાં તમને શું દેખાય છે? તો ચિત્રમાં છે તે દૂધી છે, બરાબર ને? હવે તેના પ્રમાણમાં પાતળી વસ્તુ કઈ છે? તો આ ચિત્રનું નામ શું છે? એ છે ચોળી, બરાબર ને? બંને શાકભાજી છે, બંનેનો રંગ સરખો છે. આછો લીલો, તો તેમાં દૂધી છે તે જાડી છે, અને ચોળી છે તે પાતળી છે. તમે જોઈ શકો છો અહીંયા, દૂધી છે તે લાંબી અને આટલી જાડી છે, જ્યારે ચોળી લાંબી છે અને સાવ પાતળી છે. ચોળીને ફૂલતા તેની અંદરથી દાણા નીકળે છે. બંનેમાંથી આપણે શાક બનાવી શકીએ છીએ. દૂધીનું પણ શાક બને છે અને ચોળીનું પણ શાક બને છે. દૂધીમાંથી તો આપણે હલવો પણ બનાવી શકીએ છીએ, ખીર પણ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ આપણે દૂધી અને ચોળીમાંથી બનાવી શકીએ છીએ. તો અહીં સુધી આપણે શીખ્યા હતા, બરાબર ને? આપણે જોયું જાડી વસ્તુના પ્રમાણમાં પાતળી વસ્તુ કઈ છે, અને પાતળી વસ્તુના પ્રમાણમાં જાડી વસ્તુ કઈ છે. હવે આપણે જે જોઈશું તો એ છે, અહીં એક છોકરો છે, બરાબર? તેની સામે બીજી કઈ વસ્તુ આવે છે એ જોઈ લઈએ. તો અહીંયા જે ચિત્ર છે એ પણ એક છોકરાનું ચિત્ર છે, બરાબર? તો અહીંયા તો બંને ચિત્ર સરખા છે, તો આમાંથી જાડી પાતળી વસ્તુને કેમ ખબર પડશે? તો બાળકો, હવે આપણે જોવાનું છે તે એ છે કે ચિત્ર સરખા હશે, પરંતુ તેના અંદર જાડી પાતળી વસ્તુ હશે. એટલે કે એક ચિત્ર જાડું હશે અને એક ચિત્ર પાતળું હશે. આપણી સામે જે ચિત્ર છે તેમાં બે છોકરાઓ છે, તેમાંથી એક છોકરો જાડો છે
અને એક છોકરો પાતળો છે। અત્યાર સુધી આપણે શીખ્યા તે અલગ અલગ વસ્તુને ભેગી કરીને જાડી પાતળી વસ્તુ શીખ્યા હતા। હવે આપણે જે શીખીએ છીએ તે ચિત્ર એક છે, પરંતુ તેમાં જાડી અને પાતળી વસ્તુઓ છે। તો તમે જુઓ છો બંને છોકરાઓ છે, તેમાં જે પહેલો છોકરો છે અને બીજો છોકરો છે, તેમાંથી પહેલો છે તે જાડો છે અને બીજો છે તે પાતળો છે। ખ્યાલ આવ્યો? આ શરીરમાં છે તે જાડો છે અને આ શરીરમાં પાતળો છે। તેણે પહેરેલું ટી શર્ટ પણ તેને ફિટ પડે છે, દેખાય છે અહીંયા। જ્યારે આ પાતળો છોકરો છે તો તેને ટી શર્ટ માપમાં થઈ ગયું છે। તો ચલો આજે તમે તમારી નોટબુકમાં ઉપર જાડું અને પાતળું લખો, અને છેલ્લે આપણે દૂધી અને ચોળી લખ્યું છે ત્યાં નીચે જ તે લખી નાખો આ છોકરાનું નામ, છોકરો, અને અહીંયા પણ એ જ નામ લખવાનું છે, છોકરો। તો તમને ખ્યાલ આવ્યો? જાડી પાતળી વસ્તુ આપણે બે રીતે જોઈએ છીએ, અલગ અલગ વસ્તુને ભેગી કરતાં પણ આપણને ખ્યાલ આવે છે કે કઈ વસ્તુ જાડી છે અને કઈ વસ્તુ પાતળી છે। જ્યારે એક સરખી વસ્તુ હોય તો પણ આપણને ખ્યાલ આવે છે કે કઈ વસ્તુ જાડી અને કઈ વસ્તુ પાતળી હોય છે। તો ચલો લખી નાખો આ સારા અક્ષરે તમારી નોટબુકમાં। તમને લોકોને ચિત્ર દોરતા આવડે તો સાથે સાથે તમારે નામના ચિત્ર પણ દોરતા જવાનું છે। ખ્યાલ આવ્યો તમને લોકોને? હવે આપણે આગળ બીજા ચિત્ર જોઈએ। અહીંયા તમારી સામે ચિત્ર છે, તો આ ચિત્ર શેનું છે જુઓ? તો તમારે તેનું નામ વિચારવાનું છે। યાદ આવ્યું? હવે તેની સામે બીજું ચિત્ર આવે છે, તો આ ચિત્રમાં શું દેખાય છે, શું નામ છે તેનું, વિચારો તો। કોઈ કોઈ બાળકોને તો તેના નામ આવડી ગયા છે, એટલે વેરી વેરી ગુડ। તો આપણે નામ જોઈ લઈએ। પહેલું જે ચિત્ર છે તેનું નામ છે પાઉ। શું નામ છે? પાઉ। જ્યારે બીજું ચિત્ર છે તેનું નામ શું છે? બ્રેડ। બ્રેડની સ્લાઇસ પડી છે, બરાબર? આ બંને વસ્તુ છે તે ખાવાની વસ્તુ છે, આપણે બધાએ આ વસ્તુને ખાધેલી પણ છે। ખાધી છે ને તમે બધાએ? પાઉનો ઉપયોગ ક્યારે થાય છે? તો પાઉંભાજી માટે। આપણે ક્યાંય પાઉંભાજી ખાવા જઈએ છીએ તો ભાજીની સાથે આપણને આપે છે તે શું છે? તો તે છે પાઉ। જ્યારે તેની સામે છે બ્રેડ, તો બ્રેડનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? તો સેન્ડવિચ માટે, બરાબર ને? બ્રેડની બે સ્લાઇસ હોય, તેની વચ્ચે ચટણી હોય છે, અથવા તો વેજીટેબલ સેન્ડવિચ હોય તો વેજીટેબલ્સની સ્લાઇસ હોય છે, જેમ કે ટમેટા, ગાજર, બીટ। આ ઉપરાંત ચોકલેટ સેન્ડવિચ હોય તો બે બ્રેડની સ્લાઇસની વચ્ચે ચોકલેટ હોય છે, ટોસ્ટર સેન્ડવિચ હોય, બરાબર? તો સેન્ડવિચમાં તો 3-4 પ્રકાર હોય છે, તો એ દરેક સેન્ડવિચમાં આ બ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે। તો હવે તમને ખ્યાલ આવે છે કે આ પાઉં અને બ્રેડમાંથી જાડી વસ્તુ કઈ છે? ચિત્ર જોતા જ તમને ખ્યાલ આવશે કે બેમાંથી જાડી વસ્તુ કઈ છે અને પાતળી વસ્તુ કઈ છે,
ખ્યાલ આપ્યો? તો ચલો આપણે જોઈએ, જાડુ ક્યાં લખાઈને આવ્યું? પાવની ઉપર, એટલે કે આ જે પાવ છે તે જાડા છે. જો અહીંથી શરૂઆત થાય છે, આ ઉપરનો ભાગ છે અને અહીંથી આ નીચેનો ભાગ છે, એટલે આટલા જાડા પાવ હોય છે. તેના પ્રમાણમાં બ્રેડ છે તે પાતળી છે. જો તેની આ સ્લાઇસ છે બધી, તે આટલી જ હોય છે, બરાબર, એટલે તે પાતળી હોય છે. પાવ અને બ્રેડ બંને એકદમ પોચા પોચા હોય છે. પાવનો ઉપયોગ પાઉંભાજીમાં અને બ્રેડનો ઉપયોગ સેન્ડવિચમાં. તમને બધાને ભાવે છે પાવ અને બ્રેડ? આ પાવ અને બ્રેડ ક્યાં બને છે તમને એ ખ્યાલ છે? આપણે ઘરે બનાવી શકીએ ખરી? આ ન બનાવી શકીએ. તે ક્યાં બને છે? બેકરીમાં. ત્યાં બેકરીમાં, ઓવનમાં બને છે, અથવા તો ભઠ્ઠી હોય તેમાં બને છે. આપણે ઘરમાં આસાનીથી બનાવી શકતા નથી. આપણે બજારમાંથી પાવ અને બ્રેડ લાવવા પડે છે, કારણ કે તે બેકરીમાં જ બની શકે છે. એટલે તો તમને લોકોને ખ્યાલ આવ્યો, જાડી વસ્તુમાં છે પાવ અને પાતળી વસ્તુમાં છે બ્રેડ. ચલો હવે આપણે આગળ જોઈએ. તમારી સામે ફરી એક ચિત્ર આવ્યું છે, તેમાં તમને શું દેખાય છે? હા, વેરી ગુડ. કેટલાક બાળકોને તેનું નામ આવડે છે. હવે બીજું ચિત્ર છે, તો તેમાં શું દેખાય છે? તો આ પણ એ જ ચિત્ર છે, પરંતુ બંનેનો ફર્ક શું છે? તો એ જોતા પહેલા આપણે તેનું નામ લખી લઈએ. પહેલું ચિત્ર અને બીજું ચિત્ર બંનેમાં મીણબત્તી જ છે. શું છે? મીણબત્તી. મીણબત્તી કઈ રીતે લખવાની છે? તો મને રસ્વ મી અણ બ તને દીર્ઘ તી. મને દીર્ઘ મી અણ બ તી, મીણબત્તી. બંને ચિત્રમાં મીણબત્તી છે, પરંતુ આપણે આગળ જોયું ને કે બંને છોકરાઓ જ છે, સરખા જ હતા, પરંતુ એક છોકરો જાડો છે અને એક છોકરો પાતળો છે. તો તેવી જ રીતે પહેલી જે મીણબત્તી છે તે જાડી મીણબત્તી છે, અને તેની સામેની બીજી મીણબત્તી છે તે પાતળી છે. તમે જોઈ શકો છો આ જે મીણબત્તી છે તે કેટલી જાડી છે, અહીંથી શરૂ કરીને અહીં સુધી, અને તે વધારે સમય ચાલતી મીણબત્તી છે, કારણ કે તે જાડી છે ને. એટલે જ્યારે આ મીણબત્તી છે તે પાતળી છે, તે ઓછો સમય ચાલે એવી મીણબત્તી છે, કારણ કે તે પાતળી છે, તેમાં મીણ ઓછું હોય છે. જ્યારે આમાં જાડી મીણબત્તી છે એટલે મીણ વધારે છે, તેથી તે વધારે સમય ચાલતી મીણબત્તી છે. તો ખ્યાલ આવ્યો તમને? બંને છે મીણબત્તી, પરંતુ તેમાં પહેલી જે છે તે જાડી છે અને બીજી છે તે પાતળી છે. જોયું તમે? તેનું નામ લખી નાખો. ત્યાર પછી હવે આપણે જોઈએ આગળ. તો અહીં શું લખ્યું છે વાંચો. તો અહીં લખ્યું છે પીચ્છી. પને દીર્ઘ પી ઉપર મીંડું, છને દીર્ઘ છી, પીચ્છી. અહીંયા શું લખ્યું છે?
તો અહીંયા પણ એ જ નામ છે. જેવી રીતે આગળ બંને જગ્યાએ મીણબત્તીનું નામ છે, એવી જ રીતે અહીંયા પણ બંને જગ્યાએ પીચ્છીનું નામ છે. તો હવે આપણે ચિત્ર જોવું છે. તો ચિત્ર તમારી સામે છે, નામ છે પીચ્છી, એટલે ચિત્રમાં પણ આવી પીચ્છી, બરાબર. અહીંયા પણ તમે જોવો છો તે પીચ્છી છે. બંને ચિત્રમાં આપણને પીચ્છી દેખાય છે, પરંતુ તેમાંથી જાડી કઈ છે અને પાતળી કઈ છે એ ખ્યાલ આવે છે? જો તો સરખી રીતે બંનેમાંથી જાડી કઈ છે અને પાતળી કઈ છે. તો પહેલી જે પીચ્છી છે તે જાડી છે, અને તેના પ્રમાણમાં બીજી છે તે પાતળી છે. પીચ્છીને ઇંગ્લિશમાં બ્રશ કહેવાય છે. આપણે દાંતે ઘસીએ છીએ એ બ્રશ નહીં, પરંતુ અત્યારે આપણે જે બ્રશ જોઈએ છીએ તે કલર કરવા માટેનું બ્રશ છે. આપણે ડ્રોઈંગ બનાવતા હોઈએ તો તેમાં વોટર કલર પૂરીએ ને, તો વોટર કલર શેના દ્વારા પૂરાય છે? તો આ પીચ્છી વડે, એટલે કે કલર બ્રશ વડે. તે વિવિધ સાઇઝમાં અને વિવિધ પ્રકારમાં આવે છે, વિવિધ રંગમાં આવે છે. અત્યારે આપણી સામે છે તે કેસરી રંગમાં છે, તો અહીંયા વિવિધ પ્રકારના રંગ આવે છે. આ જાડું બ્રશ છે, આ એનાથી પાતળું બ્રશ છે, અને તેનાથી પણ પાતળું બ્રશ આવે છે. અને અહીંયા જાડું છે તો હજુ પણ તેનાથી જાડું બ્રશ હોય છે. તો આપણે કોઈ એવું ચિત્ર છે જે મોટું છે તો આપણે મોટા બ્રશ વડે રંગ પૂરી શકીએ, અને કોઈ પણ ચિત્રમાં લાઈન છે તો તે પાતળી લાઈન છે તો આપણે એકદમ પાતળી પીચ્છીનો ઉપયોગ કરીને રંગ પૂરી શકીએ છીએ. આ દરેક પીચ્છી નંબર પ્રમાણે આવે છે, 0 નંબર, 1 નંબર, 2 નંબર, 5 નંબર, 10 નંબર, એવી રીતે નંબર પ્રમાણે પીચ્છી આવે છે, અને તેના દ્વારા જ જાડું પાતળું બ્રશ હોય છે. તો ખ્યાલ આવ્યો તમને લોકોને હવે કઈ વસ્તુ જાડી છે અને કઈ વસ્તુ પાતળી છે? અલગ અલગ વસ્તુને ભેગી કરીને જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય છે કે કઈ વસ્તુ જાડી અને કઈ વસ્તુ પાતળી છે. જ્યારે વસ્તુ એક સરખી હોય પરંતુ એમાં પણ જાડી પાતળી વસ્તુઓ હોય છે. તો હવે તમે તમારા ઘરમાં જુઓ તો, અથવા તમારી આજુબાજુમાં તમારે જોવાનું છે કે કઈ કઈ વસ્તુ તમને જાડી દેખાય છે અને કઈ કઈ વસ્તુઓ પાતળી દેખાય છે, બરાબર. હવે આપણે વાત કરીએ તો રોટલી જે મમ્મી રોજ જમવામાં બનાવે છે ને, રોટલી હોય છે ગોળ, પરંતુ કોઈના ઘરે જાડી રોટલી બને છે તો કોઈના ઘરે સાવ પાતળી પાતળી રોટલી બને છે. બંને છે તો રોટલી જ, અને બંને સ્વાદમાં મીઠી મીઠી લાગે છે, પરંતુ કોઈના ઘરે જાડી રોટલી બને છે અને કોઈના ઘરે પાતળી રોટલી બને છે. તો આવી બીજી કેટલીક વસ્તુઓ છે. મેં તમને આ ઉદાહરણ તરીકે રોટલીનું કીધું, તમારે હવે એવા બીજા કેટલાક નામ અને ચિત્ર વિચારવાના છે જે તમારા ઘરે જ હશે, તમારા ઘરની આજુબાજુ તમારે નજર ફેરવવાની અને જોવાનું છે, બરાબર. તો આજે આપણે જે શીખ્યા તે એક વખત જોઈ લઈએ. આપણે શીખ્યા જાડો અને પાતળો છોકરા વિશે, ત્યાર પછી પાઉં અને બ્રેડ વિશે, કે પાઉ છે તે જાડા હોય છે અને બ્રેડ છે તે પાતળા હોય છે. ત્યાર પછી આપણે જોઈ મીણબત્તી, તો મીણબત્તી જાડી પણ હોઈ શકે છે અને પાતળી પણ હોઈ શકે છે. બંને પ્રકારની મીણબત્તી આપણે જોઈ. ત્યાર પછી
કલર બ્રશ, તો તે જાડા પણ હોઈ શકે છે અને પાતળા પણ હોઈ શકે છે. આપણી સામે બે છે, એક જાડું અને એક પાતળું, બરાબર? તો આવી રીતે આપણે શીખ્યા છીએ અને મેં તમને ઉદાહરણ પણ આપ્યું રોટલીનું. કેટલાક ચિત્રો છે, એવી કેટલીક વસ્તુઓ છે જેને હવે તમારે વિચારવાનું છે અને તેના નામ પણ તમે લખી શકો છો. આજનું હોમવર્ક છે કે દરેક જાડી પાતળી વસ્તુઓના નામ લખો 5 વાર. આ હોમવર્ક તમારે નોટ ડાઉન કરવાનું છે અને સારા અક્ષરે લખવાનું પણ છે. તો બાળમિત્રો, આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે અને સમજવાનું છે. આજના લેક્ચરમાં તમને મજા આવી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. તો આપણે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમને બધાને બાય બાય અને થેન્ક યુ. તમારું ધ્યાન રાખજો. ગુડ બાય એવરીવન.